સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી મદન મોહનલાલજી વૈષ્ણવ સંપ્રદાયના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર જન્માષ્ટમી પર્વ અંતર્ગત મેવાડાઓનું આયોજન કરવામાં આવ્યું. પ્રાંતિજ નગરના મધ્યભાગમાં દેસાઈનીપુરમાં આવેલ શ્રી મદન મોહનલાલજીનું મંદિર સંકુલમાં જન્માષ્ટમી પર્વ અંતર્ગત મેરાવડાની ઉજવણી પ્રસંગે વૈષ્ણવ સમાજની બાલિકાઓએ તેમજ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને તેમનામાં રહેલ અદ્ભુત શક્તિનો પરિચય કરાવ્યો હતો. મંદિરના મુખ્ય ટ્રસ્ટી શરદચંદ્ર પરીખના માર્ગદર્શન હેઠળ દર વર્ષે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. બાળકોએ શ્રીકૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત બાર ગીતો, લોકગીતો, દેશભક્તિ ગીતો, ભજન અને રાસ ગરબાની રમઝટ જમાવીને દર્શકોને પ્રભાવિત કરી દીધા હતા. પ્રાંતિજ નગરમાં અન્ય એક વૈષ્ણવ મંદિર પણ આવેલ છે. તે ઘનશ્યામલાલજીની હવેલી તરીકે પ્રચલિત છે. તે મંદિરમાં દિવાળીના પાવન દિવસે મેરાવડાનું આયોજન કરવામાં આવે છે. પ્રાંતિજ નગરમાં વૈષ્ણવ સમાજની સારી એવી વસ્તી વસે છે. તેઓ દરેક ધાર્મિક ઉત્સવોની ઉજવણી ઉત્સાહભેર કરતા રહે છે. પવિત્ર શ્રાવણ માસમાં બંને વૈષ્ણવ મંદિરોમાં વિવિધ હિંડોરાનું સુંદર આયોજન વૈષ્ણવો દ્વારા કરવામાં આવે છે. ધર્મપ્રિય મહિલાઓ પણ દરેક ઉત્સવોમાં સહભાગી બનીને ઉત્સવનો આનંદ માણે છે. ચિંદ્રાવળ જયશ્રી ગાંધી. જન્માષ્ટમી નિમિત્તે પ્રાંતિજ વૈષ્ણવ સમાજ તરફથી મેરાવડાનું આયોજન કરવામાં આવે છે. આ મેરાવડામાં ભક્તિ ગીતો અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે જન્માષ્ટમી મદન મોહનલાલજી મંદિરમાં અને દિવાળીના દિવસે ઘનશ્યામલાલજી મંદિરમાં આ વૈષ્ણવ